एकम फोर भौतिक रूपांतरो रासायणिक प्रक्रियाओ जैविक अने पर्यावरणीय प्रक्रमो दाखला तरीके पानीनु बाष्पीभवन ऑक्सीजन अणु अने प्रोटीन वच्चेनु संतुलन एमोनियानु उत्पादन वगैरेमा संतुलन महत्वनो भाग भजवे छे। नियत तापमाने अने दबाणे थता केटलाक रूपांतरो अने प्रक्रियाओ बंद पात्रमां એટલે કે બંધ પ્રણાલીમાં કરવામાં આવે ત્યારે તે પૂર્ણ થતા નથી। પ્રક્રિયાની શરૂઆતમાં બંધ પાત્રમાં જે પ્રક્રિયકો હોય છે તે ધીમે ધીમે નીપજમાં ફેરવાય છે અને સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે। આ ઘટનાની સાથોસાથ પરિણમતી નીપજોની સાંદ્રતામાં સમય જતાં વધારો થતો જાય છે। એક એવો સમય આવે છે જ્યારે પ્રક્રિયક કે નીપજની સાંદ્રતામાં સમય જતાં પણ ફેરફાર થતો જણાતો નથી। આ પરિસ્થિતિને સંતુલન અવસ્થા કહે છે। સંતુલનનો ગતિશીલ સ્વભાવ સંતુલન પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની બાબત એ છે કે તેમાં પ્રક્રિયકનું નીપજમાં અને નીપજનું પ્રક્રિયકમાં સતત પરિવર્તન થતું રહે છે। આ અવસ્થા સ્થિર દેખાવા છતાં પણ સ્થિર નથી। આ પ્રકારની બંને દિશામાં પરિવર્તન પામતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે અને તેને બે અર્ધ તીરની સંજ્ઞા વડે દર્શાવાય છે। આ સંજ્ઞા સૂચવે છે કે આવી પ્રક્રિયા બંને દિશામાં પુરોગામી અને પ્રતિગામી દિશામાં એક સાથે જ થયા કરતી હોય છે। રાસાયણિક પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે પ્રક્રિયકોમાંથી નીપજમાં થતા પરિવર્તનને પુરોગામી પ્રક્રિયા અને નીપજમાંથી પ્રક્રિયકમાં થતા પરિવર્તનને પ્રતિગામી પ્રક્રિયા કહે છે। આમ પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સતત થતી રહેતી હોય છે અને આપણને સંતુલન અવસ્થા જણાય છે। સંતુલન સમયે પ્રાપ્ત પ્રક્રિયકો અને નીપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે। ઘન કેલ્શિયમ કાર્બોનેટના બંધ પાત્રમાંના ઊંચા તાપમાને વિઘટનની પ્રક્રિયા આ પ્રમાણે દર્શાવી શકાય છે। સીએ સીઓ થ્રી એસ ગરમ કરતા પ્રતિવર્તી પ્રક્રિયા સીએ ઓ એસ પ્લસ સીઓ ટુ જી બંધ પાત્રમાં થતી સંતુલન પ્રક્રિયાઓમાં સંતુલન સમયે એક સમાન વેગથી પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ થતી હોવાથી સંતુલન ગતિશીલ હોય છે, સ્થિર કે સ્થગિત નહીં। ઉપરની પ્રક્રિયામાં સીએસીઓ થ્રીનું વિઘટન થઈ સીએઓ અને સીઓ ટુ મળવા તથા સીએઓ અને સીઓ ટુ સંયોજાઈ સીએસીઓ થ્રી મળવાનું સતત ચાલુ જ હોય છે। સંતુલનનો ગતિશીલ સ્વભાવ નક્કી કરવો ઘણું કપરું છે, છતાં રેડિયો સંસ્થાનિકની મદદથી તે સાબિત કરી શકાય છે। જેમ કે સી ફોર્ટીન રેડિયો સંસ્થાનિક ધરાવતો સીઓ ટુ ફોર્ટીન વાયુ અને સીએસીઓ થ્રી બે જુદા પાત્રમાં લેવામાં આવે અને સીએસીઓ થ્રીનું વિઘટન થઈ મળતા સીઓ ટુનું જોડાણ સીઓ ટુ ફોર્ટીન ધરાવતા પાત્ર સાથે કરવામાં આવે તો અમુક સમય બાદ સીએ સીઓ થ્રીના પાત્રમાં સીએ સીઓ થ્રી ફોર્ટીન અને સીઓ ટુ ફોર્ટીન ધરાવતા પાત્રમાં સીઓ ટુ મળશે। આમ જો સંતુલન સ્થિર હોય તો સી ટ્વેલ્વ અને સી ફોર્ટીનનો વિનિમય થવો જોઈએ નહીં। યોગ્ય કાઉન્ટરની મદદથી રેડિયો સક્રિયતા માપી સંતુલનના ગતિશીલ સ્વભાવની સાબિતી મેળવી શકાય છે। જો કે સંતુલન સમયે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતાના પ્રમાણ અચળ રહે છે। પ્રક્રિયકના સ્વભાવ અને પ્રાયોગિક પરિસ્થિતિના આધારે પ્રક્રિયા ઝડપી અથવા ધીમી હોઈ શકે। સંતુલન પ્રક્રિયાઓને આ ત્રણ વિભાગમાં વહેંચી શકાય। પહેલું, એવી પ્રક્રિયાઓ જે લગભગ પૂર્ણ થવાના આરે હોય છે અને પ્રક્રિયકોની સાંદ્રતા નહીવત રહે છે। કેટલાક કિસ્સામાં આને
પ્રાયોગિક રીતે પારખવું શક્ય બનતું નથી. બીજું, એવી પ્રક્રિયાઓ જેમાં બહુ જ ઓછા પ્રમાણમાં નીપજ બને છે અને પ્રક્રિયકનો મોટો ભાગ ફેરફાર વગર સંતુલન સ્થિતિએ રહે છે. ત્રીજું, એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા નીપજની સાંદ્રતા સંતુલન સ્થિતિએ તુલનાત્મક પ્રમાણમાં હોય છે.